તરસાલીમાં કોઈકના ફાયદા સારું તાત્કાલિક ધોરણે કાચા પાકા રોડ તેમજ પાણીની લાઇનની કામગીરી કરવામાં આવતા અધિકારીઓ શંકાના ઘેરામાં આવ્યા છે. પ્રજા ટેક્સના પૈસા ભરે છે પણ ઘણા વિસ્તારોમાં હજુ પણ પ્રાથમિક સુવિધાઓના અભાવથી લોકો ત્રાહિમામ છે. જો કે અમુક વિસ્તારમાં જરૂર હોય કે ના હોય તેમ છતાં પણ પેવર બ્લોક કે રોડની ઉપર કાર્પેટિંગ સહિતના અન્ય કાર્યો કોઈકને લાભ અપાવવા થતા હોય તેવા આક્ષેપો ચર્ચાઓ શહેરમાં થતી હોય છે. તેમાં તાજેતરમાં જ નવા બનેલ રોડને ખોદી નાખવાનો કિસ્સો પ્રકાશમાં આવતા જ અધિકારીઓના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ત્યારે શહેરના તરસાલી વિસ્તારમાં પણ હાઈવે પર પેરેલલ સર્વિસ રોડ બનાવવાની કામગીરી કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવી છે. ગેરકાયદે દબાણો દૂર કર્યા બાદ અહીં કોઈકના ફાયદા સારું કોર્પોરેશન દ્વારા તાત્કાલિક યુદ્ધના ધોરણે 20 લાખના ખર્ચે કાચો પાકો રોડ બનાવી દેવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ પાણીની લાઇનો પણ કામ પૂર્ણતાને આરે છે. જોકે હાલમાં ડ્રેનેજ લાઇન તેમજ વરસાદી ગટર લાઇનની કામગીરી બાકી હોય તે પહેલાં જ કાચો પાકો રોડ બની જતા અને પાણીની લાઇન નાખી દેતા અધિકારીઓની કામગીરી શંકાના ઘેરામાં આવી હતી, જેને લઈને જુદા જુદા આક્ષેપો થઈ રહ્યા છે. સમગ્ર કામગીરી અંગે દક્ષિણ ઝોનના કાર્યપાલક ઇજનેર અનુપમ પ્રજાપતિએ જણાવ્યું હતું કે અહીં અકસ્માતના બનાવો બનતા ધારાસભ્યની સંકલન બેઠકમાં રજૂઆત હતી, એટલા માટે 12 મીટરનો રોડ પૈકી 4 મીટરનો જ રોડ કાચો પાકો તૈયાર કરવામાં આવ્યો છે અને 8 મીટર વરસાદી લાઇન માટે છોડી દેવામાં આવી છે. સાથે સાથે તમામ ક્રોસિંગો પણ કરવામાં આવ્યા છે. આપ જાણો છો એમ નેશનલ હાઈવે પર ખૂબ જ મોટા હેવી વ્હીકલ પાસ થતા હોય છે. વડોદરા શહેરની જે હદ છે તે હાઈવેની બંને તરફ છે, માટે વડોદરા શહેરના જે રાહદારીઓ છે જે સિટીમાં આવતા હોય અથવા તો તેમના ઘર તરફ જતા હોય તે લોકોને માટે આ સર્વિસ ટ્રેક બનાવવા ખૂબ જ જરૂરી છે. જો સર્વિસ ટ્રેક ના બનાવીએ તો હાઈવે પર એમને આ એમના વ્હીકલો ડ્રાઈવ કરવા પડે અને એ બહુ અનસેફ રાઈડ ગણાય, માટે આ સર્વિસ ટ્રેક બનાવી રહ્યા છે. આ સર્વિસ ટ્રેક બનાવવા માટે અમારા બજેટમાં પણ મંજૂરી મેળવવામાં આવેલી છે અને ઘણા લાંબા સમયથી આ એક રજૂઆત હતી, એના ભાગરૂપે આ કામગીરી કરી રહ્યા. તો સિટી એન્જિનિયર અલ્પેશ મજમુદારે માહિતી આપી હતી કે હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતા અમે સર્વિસ રોડ બનાવ્યો છે, તમામ વિભાગોને સાથે રાખી પૂર્ણ સંકલન સાથે કામગીરી કરી છે. તરસાલી બાયપાસ પાસે સર્વિસ પર એક્સિડન્ટ થતા હતા, એટલે હાઈવે પર એટલા માટે સર્વિસ રોડ બનાવવાનું કામ સપ્ટેમ્બર મહિનામાં મંજૂર કર્યું હતું. જે જગત ધારાસભ્યશ્રીની સભાસદની રજૂઆતના આધારે કાચો પાકો કરવાની કામગીરી આશરે 20 લાખના ખર્ચે મંજૂર થઈ હતી. ત્યાં વરસાદી ગટરના ક્રોસિંગની એક કામગીરી રોડના ભાગ પેટે જ કરેલ છે અને પાણી લાઇન નાખી દીધી છે અને ફક્ત 4.25 મીટરની પહોળાઈમાં રોડ બનાવી છે, એટલે બાજુના કાચા ભાગમાં વરસાદી ગટરની ડ્રેનની કામગીરી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.